गुड मॉर्निंग एंड जय भारत टू ऑल माय डियर स्टूडेंट। तो लेक्चर નંબર 18 ની અંદર આપણે થોડુંક સ્થિતિ ઊર્જાનો એક કન્સેપ્ટ છે ને થોડોક રિવાઇઝ કરીએ છે, કારણ કે આની અંદર હજી આપણે આ એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છે। તો ધારો કે આપણે આ A અને B બિંદુ પાસે બે વિદ્યુતભારો ગોઠવવા છે Q1 અને Q2 અને એ તંત્રની સ્થિતિ ઊર્જા આપણે લખવી છે। તો આપણે શું કરતા હતા કે Q1 વિદ્યુતભાર જે છે Q1 વિદ્યુતભાર એને જો આપણે અનંત અંતરેથી ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી A બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે એ આપણે શૂન્ય લખતા હતા, કારણ કે શરૂઆતમાં અહીંયા કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી। હવે શું થશે કે અહીંયા એક વખત Q1 વિદ્યુતભાર આવી ગયો તો Q1 ને કારણે R બિંદુ પાસે આર અંતરે આવેલા બી બિંદુ પાસે કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે। વી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કે Q1 અપોન આર, રાઈટ। હવે બી બિંદુ પાસે ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી Q2 વિદ્યુતભાર જે છે એ લાવશું। તો Q2 વિદ્યુતભારને અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇન્ટુ વી ઓફ બી લખતા હતા, એટલે ટોટલ આવું થતું હતું કે Q1 Q2 અપોન આર। અને આ જે ટોટલ વર્ક ડન થયું 0 + W2 એટલે એને આપણે સ્થિતિ ઉર્જા કહેતા હતા, યુ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર, રાઈટ। પણ ત્યારે આપણે શું કરતા હતા કે અનંત અંતરે આ Q1 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શૂન્ય લેતા હતા અને Q2ની પણ સ્થિતિ ઉર્જા શૂન્ય લેતા હતા। પણ માનો કે અનંત અંતરે આની સ્થિતિ ઉર્જા શૂન્ય ન હોય, એની જગ્યાએ સપોઝ આની પાસે સ્થિતિ ઉર્જા ઓલરેડી કંઈક 5 જૂલ છે, બરાબર। એવી જ રીતે આની પાસે પણ કંઈક ઓલરેડી 3 જૂલ ઉર્જા છે। તો જ્યારે તમે આ 5 જૂલ ઉર્જાવાળા Q1 વિદ્યુતભારને A સુધી લાવશો તો કરવું પડતું કાર્ય શૂન્ય છે, એટલે એની અંદર એની સ્થિતિ ઉર્જા 5 ને 5 જ રહેશે। એટલે અહીંયા Q1 વિદ્યુતભાર છે એની પાસે ઉર્જા કેટલી થશે? 5 જૂલ। એવી જ રીતે 3 જૂલ ઉર્જા તો છે અનંત અંતરે, અને અહીંયા લાવશો તો પ્લસ આટલી થશે, એટલે અહીંયા પ્લસ તમારે 3 જૂલ કરવી પડશે અને અહીંયા પ્લસ 5 જૂલ કરવી પડશે। તો ઇન શોર્ટ તમે શું કરી કે અનંત અંતરે જે સ્થિતિ ઉર્જા જે છે એને એડ કરી, તો હકીકતમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું લખી શકાય? યુ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર પ્લસ અનંત અંતરે સ્થિતિ ઉર્જા, અનંત અંતરે સ્થિતિ ઉર્જા। એકચ્યુઅલમાં જે છે એ તંત્રો માટે આ સૂત્ર જે છે એ આપણે યુઝ કરવાના છીએ, બરાબર છે। તો આ બરાબર માઇન્ડમાં રાખજો। હવે જોઈએ આપણે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.18। તો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.18 ની અંદર શું છે કે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન કે જેની વચ્ચેનું ડિસ્ટન્સ 0.53 એંગસ્ટ્રોમ છે, રાઈટ। હવે અનંત અંતરે જે છે એ આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની છે, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો। તો અહીંયા મેં લખેલું છે અનંત અંતરે સ્થિતિ ઉર્જા પ્લસ આર અંતરે સ્થિતિ ઉર્જા, રાઈટ। તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી છે, આર અંતરે સ્થિતિ ઉર્જા એટલે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આર છે, કે Q1 Q2 અપોન આર, રાઈટ। Q1 પ્રોટોન પરનો વિદ્યુતભાર જે છે એ આપણે પ્લસ ઈ જેટલો લેશું અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ ઈ જેટલો લેશું। ઈની વેલ્યુ જે છે તમને ખબર છે, ઈ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻¹⁹ રાઈટ। તો અહીંયા Q1 અને Q2 બંનેની વેલ્યુ મૂકી દેશો, આરની વેલ્યુ મૂકી દેશો, એટલે આન્સર આવશે -27.16 ઇલેક્ટ્રિક વોટ। અહીંયા મેં ઉર્જા જે છે એને ઇલેક્ટ્રિક વોટમાં લખેલી છે, તો ઉર્જા ઇલેક્ટ્રિક વોટમાં કેવી રીતે લખી શકાય? તો તમને જે ઉર્જા મળશે આની અંદર કિંમત મૂકતા એ જૂલમાં મળશે, જે આટલી મળશે 43.47 × 10⁻¹⁹, એને તમારે 1.6 × 10⁻¹⁹ વડે તમે ભાગી દેશો એટલે ઉર્જા જે છે એ ઇલેક્ટ્રિક વોટમાં મળી જશે, બરાબર છે। ઇલેક્ટ્રિક વોટ ઉર્જાનો સૌથી નાનામાં નાનો એકમ છે। શું કરવાનું છે? જૂલને ઈ વડે ભાગવાનું, જે જૂલમાં ઉર્જા મળે જૂલમાં એને તમારે ઈના મૂલ્ય વડે ભાગી દેવાનું, બરાબર, એટલે ઇલેક્ટ્રિક વોટમાં મળી જશે। તો આ થઈ ગયો આ આપણો જે છે એ પહેલો આન્સર છે એ। હવે બીની વાત કરીએ, બીમાં શું કીધેલું છે? તો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કુલ કેટલી ઊર્જાની જરૂર પડશે અને ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા જે છે સ્થિતિ ઉર્જા કરતાં અડધી લ્યો એવું કીધેલું છે। તો આપણે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી લીધી? સ્થિતિ ઉર્જાની અડધી। તો અહીંયા સ્થિતિ ઉર્જા મળી હતી આપણને, અહીંયા સ્થિતિ ઉર્જા જે છે મળી હતી -27.16 ઇલેક્ટ્રિક વોટ। આ ઋણ નિશાની એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન જે છે એ પ્રોટોન સાથે બંધિત અવસ્થામાં છે, પ્રોટોન સાથે બંધિત
अवस्था में है, राइट। तो आपणे अहींया स्थिति ऊर्जानुं मात्र मूल्य कंसीडर करशुं, तो गति ऊर्जा एना करता अर्धी एटले 13.58 इलेक्ट्रिक वोट मळशे। तो हवे प्रोटोन अने इलेक्ट्रॉनना तंत्रनी कुल ऊर्जा केटली थई जशे, स्थिति ऊर्जा प्लस गति ऊर्जा। स्थिति ऊर्जा केटली हती? -27.16, अने गति ऊर्जा केटली मळी? 13.58, एटले इलेक्ट्रॉननी कुल ऊर्जा आटली थई गई। હવે જો આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય, મુક્ત કરવો હોય એટલે આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે કેવી કરી દેવાની? શૂન્ય કરી દેવાની, બરાબર છે। તો ઉર્જા શૂન્ય કરવા માટે એની પાસે છે કેટલી? 13.58। તો જો તમે પ્લસ 13.58 જેટલી ઉર્જા એને આપશો તો ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થઈ જશે। તો સેકન્ડ ક્વેશ્ચનની અંદર એવું પૂછ્યું હતું ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે। હવે સીની અંદર એવું પૂછેલું છે કે જો R1 અંતરે જે છે, R1 અંતરે જે સ્થિતિ ઉર્જા જે છે એ તમારે R1 ઇઝ ઇક્વલ ટુ 1.06 એંગસ્ટ્રોમ, 1.06 એંગસ્ટ્રોમ માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે। આટલા અંતરે સ્થિતિ ઉર્જા જે છે એ શૂન્ય લેવામાં આવે તો R અંતરે સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો જ્યાં આપણે અહીંયા અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેતા હતા, આપણે અહીંયા શું કરતા હતા? આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ માટે U0 કન્સિડર કરતા હતા, એની જગ્યાએ અહીંયા જો આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ પર આપણે યુ ઇઝ ઇક્વલ ટુ 0 કન્સિડર કરતા હતા, છેલ્લા કેસમાં આપણે 1.6 એંગસ્ટ્રોમ અંતર માટે U0 કન્સિડર કરવાનું, એટલે આને મેં R1 ડિસ્ટન્સ કીધું છે। તો હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના તંત્રની સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ R1 અંતરે સ્થિતિ ઉર્જા પ્લસ R અંતરે સ્થિતિ ઉર્જા। તો આ સૂત્ર મેં કીધું K Q1 Q2 R, અને R અંતરે સ્થિતિ ઉર્જા તો આપણે ઓલરેડી મેળવેલી જ છે, -27.16 જો અહીંયા મેળવેલી જ છે ઓલરેડી, રાઈટ। તો અહીંયા સાદું રૂપ આપશો તો આન્સર આવશે -13.6 ઇલેક્ટ્રિક વોટ। તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.18, બરાબર છે। યોગી પબ્લિકેશનની જે બુક મેં તમને PDF ફાઇલ મોકલેલી છે એની અંદર પણ આ એક્ઝામ્પલ ગણેલો છે, તો એમાંથી બરાબર જોઈને શાંતિથી વિચારીને ગણજો, લગભગ ખબર પડી જશે। ઓકે, હવે જોઈએ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.19। 2.19માં શું કીધું છે? તો કે હાઇડ્રોજન પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, H2માંથી ઇલેક્ટ્રોન દૂર કરો તો શું બની જશે? H2+ આયન બની જશે। હવે આવા બે H2+ આયન જે છે 1.5 એંગસ્ટ્રોમ ડિસ્ટન્સ પર છે, અને ઇલેક્ટ્રોન જે છે બંનેથી 1 એંગસ્ટ્રોમ જેટલા ડિસ્ટન્સ ઉપર છે, રાઈટ। તો આ જે તંત્ર બન્યું આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો। જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો તંત્રની સ્થિતિ ઉર્જા, જો અહીંયા ત્રણ, અહીંયા આનો વિદ્યુતભાર આપણે Q1 કહી દઈએ, અહીંયા વિદ્યુતભાર Q2 કહી દઈએ, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર Q3 કહી દઈએ, તો Q1 Q2નું વેલ્યુ જે છે એ પ્લસ E જેટલી રહેશે, કારણ કે આની પાસે ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન હશે ખાલી, એટલે એનો વિદ્યુતભાર થશે પ્લસ E, અને ઇલેક્ટ્રોન જે છે Q3 એનો વિદ્યુતભાર થશે માઇનસ E। તો આ ત્રણ વિદ્યુતભારોના તંત્ર માટે સ્થિતિ ઉર્જા મેળવવાની છે, તો આપણી પાસે સૂત્ર આપણે ઓલરેડી થિયરીની અંદર આ વસ્તુ જે છે આ સૂત્ર એ આપણે જોઈ ગયા છીએ। તો આ સૂત્ર યુઝ કરી તમે આન્સર મેળવી શકો, આન્સર ઇલેક્ટ્રિક વોટમાં છે, પહેલાં તમને આન્સર જૂલમાં મળશે, જૂલમાં જે આન્સર મળે એને ઈના મૂલ્ય વડે ભાગી દો એટલે ઇલેક્ટ્રિક વોટમાં તમને આન્સર પ્રાપ્ત થઈ જશે, રાઈટ। તો આ થઈ ગયું સ્વાધ્યાય 2.19। હવે જોઈએ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.21, એમાં શું કીધેલું છે કે એક -Q વિદ્યુતભાર અને +Q વિદ્યુતભારને અનુક્રમે 00-A અને 00A પર મૂકેલા છે। તો પહેલું કીધેલું છે 00Z બિંદુએ ડાઈપ, એટલે 00 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવો। તો જો આ માત્ર ઝેડિયામ છે, આ માત્ર ઝેડિયામ છે, આપણી ઝેડ અક્ષ છે, તો જે પી બિંદુ છે પી બિંદુ 00Z અહીંયા મળશે, એટલે આને આપણે સેન્ટર લઈએ તો પી બિંદુનું આ સેન્ટરથી આ ડિસ્ટન્સ જે છે એ ઝેડ જેટલું થશે। હવે પી બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, તો વિદ્યુત સ્થિતિમાન બંનેને કારણે હશે આ -Q ચાર્જને કારણે -KQ, ડિસ્ટન્સ થશે Z+A, આ ઝેડ અને આ ડિસ્ટન્સ આપણે એ લઈ લઈએ બંને, તો Z+A જેટલું ડિસ્ટન્સ થશે, Z+A, રાઈટ। અને +Q ને કારણે જે છે
કે પ્લસ ક્યુ ને કારણે ડિસ્ટન્સ કેટલું થશે? આ આટલું ડિસ્ટન્સ. તો આ ડિસ્ટન્સ જે છે એ છે ઝેડ માઇનસ એ જેટલું, ઝેડ માઇનસ એ અને ઝેડ પ્લસ એ. તો ક્યુ અપોન ફોર પાય એપ્સાઇલોન નોટ કોમન, આ બંને અહીંયા વધશે, સાદુરૂપ આપશો તો તમને કંઈક આવું સૂત્ર જે છે એ મળી જશે. બહુ સિમ્પલ જ છે, ખાલી તમારે બંનેને કારણે અહીંયા ઝીરો ઝીરો ઝેડ પર સ્થિતિમાન મેળવવાનું છે, એટલે તમને આ સૂત્ર મળી જશે. બીજું તમને કીધું છે એક્સ વાય ઝીરો બિંદુએ, તો એક્સ વાય ઝીરો બિંદુ જે છે એ ડાયપોલની અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં મધ્ય બિંદુથી આર અંતરે આવેલું ગણી શકાય. એટલે એક્સ વાય ઝેડ બિંદુ જે છે એ તમે કોઈ આ જગ્યાએ ગણી શકો, અહીંયા. તો આ આપણી ડાયપોલ છે, તો આ ડાયપોલ સાથે થીટા જેટલા એંગલે છે અને આર જેટલા અંતરે છે, રાઈટ. અહીંયા કોઈ આપણે ક્યુ બિંદુ લઈ લઈએ તો આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય? તો આપણે ઓલરેડી થિયરીની અંદર આ ડેવલપ કરેલું છે, વી ઇઝ ઇક્વલ ટુ પી કોસ થીટા ફોર પાય એપ્સાઇલોન નોટ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ થીટા. અને જો આર અપોન એ લેસ દેન વન લેવામાં આવે, સોરી ગ્રેટર ધેન વન લેવામાં આવે, તો વીનું સૂત્ર આ થશે, વન અપોન ફોર પાય એપ્સાઇલોન નોટ પી કોસ થીટા આર સ્ક્વેર. આ ઓલરેડી આપણે થિયરીની અંદર ભણાવેલું છે, થિયરી બરાબર છે, તમારે એ જોવાની રહેશે. તો આ બી. હવે સીની અંદર શું કીધેલું છે? સીની અંદર એવું કીધેલું છે કે કોઈ એક બિંદુ એ ફાઈ ઝીરો ઝીરો થી કોઈ ક્યુ જેટલા વિદ્યુત ભારને, ક્યુ વિદ્યુત ભારને કોઈ એક બી બિંદુ માઇનસ સેવન ઝીરો ઝીરો સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કે બંનેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હશે. VB માઇનસ VA કેટલું થશે? વર્ક ડન ફ્રોમ B ટુ A, તફાવત જેટલું કાર્ય કરવું પડશે. તો આપણે પહેલા A બિંદુ પાસેનો તફાવત મેળવીએ. તો A બિંદુ જે છે પ્લસ Q વિદ્યુત ભારથી કેટલા અંતરે છે? તો કે આ ડિસ્ટન્સ A છે, આ ડિસ્ટન્સ હશે ફાઈ, રાઈટ. તો આ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે અંડર રૂટની અંદર A સ્ક્વેર પ્લસ ફાઈ સ્ક્વેર થશે, જેને આપણે કહી દઈએ X. અને આપણે આ ડિસ્ટન્સને શું કહી દઈશું? X. તો પ્લસ ક્યુ થી એ બિંદુ એક્સ અંતરે છે અને માઇનસ ક્યુ થી પણ આ પણ એટલું જ થશે, કારણ કે અહીંયા પણ આ એ જ છે, તો આ પણ એક્સ જેટલું થશે. તો એ પાસેનું કુલ સ્થિતિમાન કેટલું થશે? કે ક્યુ અપોન એક્સ પ્લસ કે માઇનસ ક્યુ અપોન એક્સ, તો આ બેની બાદ બાકી ઝીરો થશે. એવી જ રીતે આ બી બિંદુની વાત કરીએ તો પ્લસ ક્યુ થી આ અંતર છે ને હું વાય કહી દઉં, તો માઇનસ ક્યુ થી આ અંતર છે એ પણ વાય જ થશે. તો બી બિંદુ પાસે કુલ સ્થિતિમાન કેટલું થશે? કે ક્યુ અપોન વાય માઇનસ કે ક્યુ અપોન વાય, તો ઝીરો થશે. તો પરીક્ષણ વિદ્યુત ભારને એ થી બી લઈ જવા કરવું પડતું કાર્ય, એટલે કાર્ય જે છે એ થી બી પર લઈ જવું છે, એટલે બી વી બી માઇનસ વી એ જેટલું થશે, એટલે એ ઝીરો છે, એટલે કાર્ય પણ આપવું મળશે ઝીરો. ઓકે, હવે જોઈએ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.22. એની અંદર એક ક્વા ડાયપોલ આપેલી છે. ક્વા ડાયપોલ એટલે શું થાય? વિદ્યુત ચતુર્ધ્રુવી. એટલે જો અહીંયા એક ડાયપોલ છે, આ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ એક આ ડાયપોલ થઈ અને બીજી ડાયપોલ આ તરફ છે, જો તો અહીંયા બે ડાયપોલ જે છે એની પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવેલી છે. બે ડાયપોલ કેવી રીતે ગોઠવેલી છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આ ડાયપોલના સેન્ટર પરથી એટલે ઓ બિંદુથી એની અક્ષ પર આર અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો પી બિંદુ પાસે જો અહીંયા કેટલો વિદ્યુત ભાર છે? પ્લસ ક્યુ. આ માઇનસ ક્યુ માઇનસ ક્યુ એટલે આ ટોટલ વિદ્યુત ભાર અહીંયા થઈ જશે માઇનસ ટુ ક્યુ અને આ ક્યુ. તો પ્લસ ક્યુ અને માઇનસ ટુ ટુ ક્યુ, એના કારણે પી પાસે કુલ સ્થિતિમાન લખવું હોય તો વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી. આ ક્યુ વનથી કે ક્યુ અપોન આર પ્લસ એ, આ ડિસ્ટન્સ જે છે એ જેટલું થશે. તો પ્લસ ક્યુ થી ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે? એ અને આર, રાઈટ. તો કે ક્યુ અપોન આર પ્લસ એ, આ ડિસ્ટન્સ કેટલું થશે? તો આ ડિસ્ટન્સ હશે આર માઇનસ એ જેટલું. તો અહીંયા કે ક્યુ અપોન આર માઇનસ એ અને આ જે વચ્ચેનો વિદ્યુત ભાર છે માઇનસ ટુ ક્યુ, તો માઇનસ ટુ ક્યુ કે ક્યુ અપોન આર. બધામાંથી કે ક્યુ જે છે કોમન નીકળશે, તો અહીંયા વધશે વન અપોન આર પ્લસ એ, અહીંયા આર માઇનસ એ, અહીંયા માઇનસ ટુ આર એ. શરૂઆતમાં બંનેનું સાદુરૂપ આપો તો લસા થશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, આ અહીંયા જશે, આ અહીંયા જશે, એટલે અહીંયા વધશે ટુ આર. છેલ્લું પદ એઝ ઇટ ઇઝ રાખો. હવે ફરીથી લસા લેશો બે બાજુ અને અહીંયા ગુણાકારમાં લઈ લો અને અહીંયા લઈ લો, એટલે આ સાદુરૂપ આવું આવશે કે ક્યુ ટુ એ સ્ક્વેર આર આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર.
तो आज आपने कुल स्थितिमान प्राप्त थी गयु। हवे जो आर नी वेल्यू छे ए करता खूबज मोटी होय तो आ ए स्क्वेर छे एने इग्नोर करी शकाय, एने इग्नोर करशो तो हवे विद्युत स्थितिमाननुं सूत्र आवशे 2kq ए स्क्वेर अपॉन आर क्यूब। तो अहींया विद्युत स्थितिमान छे ए 1 अपॉन आर क्यूब मुजब जे छे बदलाय छे। हवे एने एकल विद्युतभार साथेना स्थितिमान साथे सरखावो एवुं कीधेलुं छे, राइट। तो जो आपणी पासे एकल विद्युतभार होय एटले के बिंदुवत विद्युतभार होय तो बिंदुवत विद्युत भार नो विद्युत स्थितिमान जे छे कोई आर अंतरे आवेला पी बिंदु पासे ए वी इज इक्वल टू के क्यू अपॉन आर छे, तो विद्युत स्थितिमान जे छे 1 अपॉन आर मुजब बदलाशे। पछी जो आपणी पासे डायपोल होय तो डायपोल माटे जे छे ए स्थितिमान वी प्रोपोर्शनल टू 1 अपॉन आर स्क्वेर मुजब बदलाय छे। अने अत्यारे आपणे क्वा डायपोल जोईली हती एटले विद्युत चतुर्ध्रुवी जोईली हती जेनी अंदर जे छे ए विद्युत स्थितिमान ए 1 अपॉन आर क्यूब मुजब बदलाय छे। एटले आ त्रणेय जे छे एनी कम्पेरिजन थई गई, बराबर छे।